शांत सुधारस व्याख्यान माला प्रवचन सातमु आर्त रौद्र परिणाम पावक प्लुष्ट भावुक विवेक सौष्ठवे मानसे विषय लोलुपात्मना क्व प्ररोति तमाम समांकुर। परम ज्ञानी महोपाध्याय विनय विजय जी महाराज शांत सुधारस ग्रंथ में अशांति थी गहरायेला चित्तने शांति नो अनुभव करावा माटे भावनाओनु तत्व चिंतन करवानो एक मार्ग बताड़वाना छे। परंतु ए मार्ग बताड़ता पहला एक इटली पायानी वातो आपने करी रहा छे। ज्यां सुधी भव भ्रमण नो खेद ना लाग्यो होय अने अनंत सुखनी झंखना न जागी होय त्यां सुधी आ ग्रंथ नु मूल्यांकन आत्मा करी शकशे नहीं, शांति नो साचो मार्ग ए प्राप्त करी शकशे नहीं। माटे तमने जो ए झंखना जागी होय तो तमे आ मारो ग्रंथ सांभळवा आवजो एवी एमणे प्रेरणा करी। अने त्यार पछी मात्र सांभळीने अटकी नहीं जता परंतु आ ग्रंथ में बताड़वामां आवती भावनाओने हृदय में धारण करजो। ज्यां सुधी ए हृदय नी अंदर स्थिर नहीं थाय त्यां सुधी समता नी वेलड़ी उगी शकशे नहीं। अने समता विना आ संसार में सुख क्यां छे? ज्यां सुधी ममता मरे नहीं अने समता जन्मे नहीं त्यां सुधी क्यारे पण कोई आत्मा सुखनी अनुभूति करी शके नहीं। आपणने मारनार तत्व होय तो ते ममता छे अने तारनार जो कोई तत्व होय तो ते समता छे। अनादिकाळ थी केटला पदार्थो उपर आपणा अंतरनी ममता जामीने पड़ेली छे। ममत्व भाव आ मारू आ मारू आ मारू आ ममता एटली बधी मजबूत बनी गई के ममताना कारणे केटला संकल्पो अने विकल्पो व्याकुळताओ अने आकुळताओ आपणा चित्तमां जन्मती ज रही जेणे आपणने कोई दिवस शांतिनो अनुभव थवा ज नथी दीधो। शांतिनो अनुभव करवो छे व्याकुळ એવા આ ચિત્તને નિરાકુળ બનાવવું છે તો વિનય વિજયજી મહારાજ એ માટેનો પહેલો માર્ગ બતાડે છે કે તમારી વ્યાકુળતાનું મૂળ છે મમતા। મમતાને ટાળી દો, જીવનમાંથી મમતા ભાવને ઓછો કરી નાખો। મમત્વ જાય અને સમત્વ આવે જીવનમાં તો જ આત્મા સાચી શાંતિનો અનુભવ કરી શકે। બધું કરીને આટલું જ કામ કરવાનું છે। વ્યાખ્યાનો સાંભળીએ, ભગવાનની ભક્તિ કરીએ, ધર્મની આરાધનાઓ કરીએ, કોઈ પણ પ્રવૃત્તિ કરીએ, બધું કરીને અનાદિકાળથી જળ પદાર્થો પ્રત્યેની સાંસારિક સુખો પ્રત્યેની જે મમતા તીવ્ર બની ગયેલી છે આપણી, એ મમતાને ઓછી કરી નાખવાની છે, મમતાને માંદી પાડી નાખવાની છે અને સમતાને જગાડવાની છે। આજે ઊંધું થઈ ગયું છે, સમતા મોડી પડી ગઈ છે અને મમતા જાગી ગઈ છે। માટે ઘણા બધા સંઘર્ષો જીવનની અંદર અને સંસારની અંદર આપણને જોવા મળે છે। કોઈ પણ સંઘર્ષ તમે લાવો સંસારનો, એના ઊંડાણમાં કયું તત્વ તમને જોવા મળશે? કોઈક ને કોઈક વસ્તુ માટેની મમતા, મારે આ જોઈએ છે, આ મારું છે, બીજા કેમ પડાવી જાય, આ મારામાં વચ્ચે કેમ કોઈ હાથ નાખી જાય, આ મમતાએ માણસના મનને વ્યાકુળ બનાવ્યું અને વ્યાકુળ બનેલું ચિત્ત એ ક્યારે શું કરી બેસે એનો કોઈ ભરોસો નહીં। એના કારણે સંસારના અનેક સંઘર્ષો અને વિષમતાઓ આજે ઊભી થતી આપણે જોઈ રહ્યા છીએ। જો એક થોડીક મમતા માણસ ઓછી કરી નાખે પછી એ મમતા કોઈ વસ્તુ માટેની હોય, કોઈ વ્યક્તિ માટેની હોય કે કોઈ વાત માટેની હોય, વાતનું પણ મમત્વ, મારી આ વાત રહેવી જ જોઈએ, હું આમ કહું છું એટલે આમ થવું જ જોઈએ, આ અહંકાર પોતાનું મમત્વ, એને પણ માણસને ઘણા બધા રવાડે ચડાવ્યા છે। કોઈ પણ પ્રકારની મમતા માણસને મારી નાખ્યા વિના રહેતી નથી, એ પોતે મરે અને અનેકને મારે। માટે બધાએ સમગ્ર સંસારનું મૂળ કીધું છે મમતા, અને સંસારથી મુક્ત થવાનો મુખ્ય ઉપાય બતાડ્યો છે સમતા। મમતાને મારતા જાઓ અને સમતાને જગાડતા જાઓ, મમતાના મૂળિયા ઉખેડી નાખો, સમતાનું વાવેતર કરી દો હૃદયની ધરતીની અંદર, જીવનના ઘણા બધા પ્રશ્નો ઉકલી જશે। વિનય વિજયજી મહારાજ અહીંયા આગળ એ વાત બતાડી રહ્યા છે કે સુંદર મનના માલિક એવા હે આત્માઓ, તમે આ ગ્રંથમાં બતાડેલી આ ભાવનાઓને હૃદયમાં ધારણ કરજો, કારણ કે જો ધારણ નહીં કરો તો સમતાની વેલડી વિસ્તરી નહીં શકે। અને એ સમતાની વેલને વધારવાની પ્રેરણા કરીને આગળ જતા તરત જ વળી પાછી એક નવી વાત કરે છે કે ઉભા રહ્યો, સમતાની વેલ વધવાની તો વાત પછી છે, પેલા ઉગે એમ છે ખરી, અંકુરાજ નહીં ફૂટે તો વેલ વિસ્તરશે કેવી રીતે?
पहला तो फणगा तो फूटवा जोईए, अंकुरा तो उगवा जोईए, अंकुरा उग्या हशे तो धीमे धीमे वेल विस्तरती जशे, पांगरती जशे, फैलाती जशे अने एनी शीतळतानो एनी ठंडकनो कोई अनुभव तमे क्यारे करी शकशो। पण समतानी वेल उगे एना अंकुरा फूटे एवी कोई शक्यता तमे राखी छे करी? आजे तो ए शक्यता पण मुश्केल बनी गई छे, कारण के आर्त ध्यान ने रौद्र ध्यान नी ज्वाळाओए आ हृदयनी धरती ने बाड़ी नाखी छे, एना मूळिया बळी गया छे, झेर एवुं रोपाई गयुं छे के ए झेर एने मूळिया बाड़ी नाख्या छे, अने ज्यां मूळ ज बळी गया हशे त्यां अंकुरा क्यांथी फूटशे? कोई पण चीजनुं वावेतर करो के कोई पण झाड एक मानो के नानकडुं पण उग्युं पण एमां कोई केवुं पॉइजन रेडी देवामां आवे के जे पॉइजन एना मूळियाने बाळी नाखे, मूळ बळी गया पछी झाडने नष्ट थतां केटली वार लागे? मूळ ज जो बळी गया होय तो ए झाड कोई दिवस विकसी शके खरुं? विनय विजयजी महाराज अहीं आगळ आ सांत सुधारसना पांचमा श्लोक नी अंदर आ वात करी रह्या छे के आर्त रौद्र परिणाम पावक प्लुष्ट भावुक विवेक सौष्टवे। आर्त ध्यान अने रौद्र ध्यान आ बे ध्यान रूपी ए बे अध्यवसाय नी जे परंपरा ए रूपी जे अग्नि छे ए अग्निए प्लुष्ट भावुक विवेक सौष्टवे, माणसना विवेक रूपी जे सौष्टवे नु सौंदर्य छे एनी विवेक दृष्टि छे एने ज खतम करी नाखी छे, मूळ ज बाळी नाख्या छे के जे विवेक माथी समतानी वेल विस्तरे। विवेक नु कार्य शू? विवेक अंतरमा जागेलो विवेक नो दीपक ए મમતાના અંધકારને ટાળી દે અને સમતાનો સાચો માર્ગ આપણને બતાડી દે। વિવેક બહુ મહત્વની વાત છે અને એ વિવેકના મૂળ જો સલામત હોય તો જ સમતાના અંકુરા ઉગી શકે। પણ આ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાને વિવેકના મૂળ જ બાળી નાખ્યા છે, જેના ચિત્તની અંદર આ તીવ્રપણે અધ્યવસાયોની દુષ્ટ વિચારોની પરંપરા જન્મી જાય એ માણસ વિવેક ગુમાવી બેસે એમાં કોઈ આશ્ચર્ય નથી। આપણા વિવેકના મૂળિયાને બાળી નાખનાર અને પરિણામે જીવનમાં સમતાની વેલને માટેની શક્યતાને નષ્ટ કરી નાખનાર જો કોઈ તત્વ હોય તો તે આપણા મનમાં જામી પડેલા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન છે। આર્ત ધ્યાનના ચાર પ્રકારો બતાડ્યા, અનિષ્ટનો વિયોગ, કોઈક અનિષ્ટ વસ્તુ જીવનમાં આવી ગઈ છે એ કેમ ટળે એ માટેની વ્યાકુળતા અને એ માટેની તીવ્ર અધ્યવસાયોની ધારા, ઇષ્ટનો સંયોગ, જે મનગમતું છે કંઈક પોતાને ઇષ્ટ છે જે પોતે ઈચ્છે છે એ સીધે સીધું નથી મળતું તો ક્યાંથી મળે, કેવી રીતે મળે, કેમ ન મળે, હું નહીં ચલાવી લઉં ગમે તેમ કરીને મેળવતો રહીશ, એ જે મનની અંદર એક ધારા ચાલે છે ને એના કારણે જે વ્યાકુળતા આવે છે એનું નામ છે ઇષ્ટ સંયોગાનુબંધી આર્ત ધ્યાન। પછી અનિષ્ટ, જે કંઈક અણગમતું જીવનમાં આવી ગયું છે એ કેમ મને આ ચાલે જ નહીં, આ વહેલી તકે દૂર થઈ જવું જોઈએ, મારી વચ્ચેથી આ બધો કાંટો નીકળી જવો જોઈએ, અનિષ્ટનો વિયોગ કરવા માટેનું અનિષ્ટ વિયોગાનુબંધી આર્ત ધ્યાન એને જૈન પરિભાષાની અંદર કહેવામાં આવ્યું। વેદનાનુબંધી આર્ત ધ્યાન, શરીરની અંદર કોઈક રોગ જન્મી ગયો છે, તકલીફ ઊભી થઈ ગઈ છે, પણ એમાં પણ જ્યારે માણસની સહનશક્તિ ઘટી જાય છે ત્યારે એના કારણે પણ મનની અંદર એક વ્યાકુળતા ઊભી થઈ જાય છે, શું કરું, કોઈ કયા ડોક્ટર પાસે જવું, કેવી રીતે દવા કરું, આ બિલકુલ ડોક્ટરો ધ્યાન આપતા જ નથી, આટલા આટલા વખતથી દવા કરું છું તો એ જોણે પૈસાના પાણી થઈ ગયા, પણ આ તે કઈ જાતનું છે, અને એ જે મનની અંદર બસ એક પછી પરંપરા ચાલે વિચારોની, માણસ વ્યાકુળ 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 બની જાય છે, એને ક્યાંય કોઈ સમતાનો અનુભવ તે કરી શકતો જ નથી, એને વેદનાનું બંધી આર્ત ધ્યાન કીધું છે। આ બધા આર્ત ધ્યાનના પ્રકારો છે। આવું કોઈ પણ આર્ત ધ્યાન, જ્યારે આર્ત ધ્યાન એટલે જે વિચારો મનને પીડિત બનાવે, અર્તી એટલે પીડા, પીડાને જન્માવનારી વિચારોની ધારા એનું નામ આર્ત ધ્યાન, અર્તી એટલે પીડા અને ધ્યાન એટલે વિચારોની તીવ્રતા, એક જ વસ્તુ ઉપર ઊંડા ઉતરી જવું। આ આર્ત ધ્યાન એ જ્યારે એકદમ પ્રબળ બને ત્યારે એમાંથી ધીમે રહીને રૌદ્ર ધ્યાન આવી ગયા વિના રહેતું નથી। આર્ત ધ્યાનની ઉત્કૃષ્ટતા રૌદ્ર ધ્યાનને જન્મ આપે છે। મને કંઈક મનગમતું છે એ ઇષ્ટનો સંયોગ મારે કરવો છે, ઇષ્ટ વસ્તુ મેળવવી છે, જે મને ગમે છે, જે હું ઈચ્છું છું કે આ તો મને મળવું જ જોઈએ, આટલું તો મારી પાસે આવવું જ જોઈએ, એ ઇષ્ટનો સંયોગ કરવા માટેની વ્યાકુળતા એ જો નથી મળતું તો એમાંથી ક્યારેક એ પરિણામની ધારા રૌદ્ર સ્વરૂપ પણ લઈ લે, અને એ કેમ નથી મળતું, આ માણસ મને વચ્ચે નડે છે, પતાવી દો એને, અને ત્યાં રૌદ્ર ધ્યાન, એ રુદ્રતા આવી જાય છે, એની અંદર કઠોરતા આવી જાય છે, એ રૌદ્ર ધ્યાન માણસને ખતમ કરી નાખ્યા વિના રહેતું નથી। આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાન જન્મે। રૌદ્ર ધ્યાનના પણ જે પ્રકારો છે એમાંનો પહેલો પ્રકાર છે હિંસાનું બંધી રૌદ્ર ધ્યાન। આર્ત ધ્યાન હતું, ઇષ્ટનો સંયોગ કરવો હતો, સીધે સીધો નથી થતો ઇષ્ટનો સંયોગ, મનગમતું મળતું નથી, કારણ કે એમાં કોઈક તત્વ વચ્ચે વિઘ્નરૂપ લાગે છે, કોઈક વ્યક્તિ આડખેલી રૂપ લાગે છે, કોક આપણા પાસા સીધા પડવા દેતું નથી, તો એ વ્યક્તિ પ્રત્યેનું જે મન બગડ્યું ને તે જ વખતે જો તમને મનને સંભાળી લેતા ન આવડ્યું, ચાલવા દીધું, તો એ મનની વ્યાકુળતા કે એ વ્યક્તિ પ્રત્યેનો કે એ પરિસ્થિતિ પ્રત્યેનો અણગમો
તમને ક્યાં લઈ જશે એનો કોઈ ભરોસો નથી. શરૂઆતથી જો તમે જાગ્યા નહીં, બ્રેક મારી નહીં બગડતા મનને, અને એ બગડેલા મનના કારણે બગડતા સંબંધોને જો તાત્કાલિક સુધારી લેવાનો પ્રયત્ન કર્યો નહીં, તો એનું પરિણામ ક્યાં જઈને અટકે એની કોઈ કલ્પનાઓ ન થઈ શકે. કારણ કે શાસ્ત્રકારો જ્ઞાની પુરુષો એમ કહે છે કે આર્ત ધ્યાનને જો રોકવામાં ના આવે તો એમાંથી ક્યારેક રૌદ્ર ધ્યાન આવીને ઉભું રહી જાય. અને એમાંનો પહેલો પ્રકાર છે હિંસાનું બંદી રૌદ્ર ધ્યાન. એ પછી હિંસા કરવા સુધીના પણ વિચારોમાં ચાલ્યો જાય માણસ કે નહીં બસ હવે તો મારે આ તો ગમે તેમ કરીને પ્રાપ્ત કરવું જ છે, આટલું તો મેળવવું છે, નથી મળતું, ગમે તેમ કરીને ઠેકાણું પાડું, શું કરું, અને એમાંથી પછી ચાલે રૌદ્ર ધ્યાન. બસ આ છે, આને પતાવી લઉં. હવે કેવી રીતે પતાવવું, શું ગોઠવું, કેવી રીતે ષડયંત્ર રચવું, કેમ કોઈની ખ્યાલ ના આવે, નાનું નિકંદન નીકળી જાય, એ માટેની પાછી આખી માણસના મનની એક દિશા શરૂ થઈ જાય અને એ દિશામાં એવો આગળ વધી જાય, એટલા બધા ક્લિષ્ટ અધ્યવસાયો, એટલા બધા કલુષિત વિચારો, એટલા બધા ભયંકર રૌદ્ર સ્વરૂપના વિચારો એને આવી જાય કે એના હૃદયની કોમળતા, કરુણા, આ તો બધું ક્યાંય ખતમ થઈ જાય. એને એને પોતાના સ્વાર્થ સિવાય બીજું કઈ દેખાય નહીં. સૌથી ખતરનાકમાં ખતરનાક માણસ એ બની જાય આ દુનિયાનો. અને એ દિવસે પછી જે કોઈ વચ્ચે આવે એના સપાટામાં સાફ થઈ જાય. આટલો બધો હિંસાનું બંદી રૌદ્ર ધ્યાન એ આર્ત ધ્યાનમાંથી જન્મે છે. એ હિંસાનું બંદી રૌદ્ર ધ્યાન એને પહેલું કીધું, હિંસાના તીવ્રતાના વિચારો. એ જ રીતે બીજા નંબરનું છે મૃષાનું બંદી રૌદ્ર ધ્યાન, જૂઠ ને લગતું રૌદ્ર ધ્યાન. એક જૂઠ મારે ચલાવવું છે, મારા કોઈક ઇષ્ટ સંયોગ માટે, અનિષ્ટના વિયોગ માટે, કંઈક પણ પ્રાપ્ત કરવા માટે, કંઈક પણ ટાળવા માટે, સીધું નથી ટળતું તો એ માટે ઊંધું ચત્તું તો કરવું જ પડે. અને એ ઊંધું ચત્તું માણસ કરવા માંડ્યો કારણ કે એના અંતરમાં વ્યાકુળતા છે, છતાં સીધે સીધું નથી પતતું, તો પછી હવે કોને કેમ બનાવવું, આને કેમ આમ કરીશ, આને આમ પતાવી દઈશ, આને આમ સમજાવી દઈશ, આનું આમ ઊંધું કરી નાખીશ. એ જે મૃષાનું બંદી, જૂઠને કેન્દ્રમાં રાખીને જે મનની વ્યાકુળતાઓ, એ પણ ક્યારેક જૂઠની પણ તીવ્રતા માણસને ક્યારેક રૌદ્ર સ્વરૂપની અંદર લઈ જાય છે. એક જૂઠ મેં ચલાવ્યું છે, એ મારું જૂઠ ક્યાંય પકડાઈ ન જાય, હું ક્યાંક જૂઠો ઉઘાડો ન પડી જઉં, અને એવું કોઈક શક્યતા દેખાય તો તે મૃષાનું બંદી, જૂઠમાંથી ઉભા થયેલા રૌદ્રતાના વિચારો, એમાંથી પણ પાછું મૃષાનું બંદી રૌદ્ર ધ્યાન, હિંસાનું બંદી રૌદ્ર ધ્યાનને જન્મ આપી દે. પાછું માણસ પોતાના જૂઠને છાવરવા માટે, પોતાના આડાવડા ધંધાને ઢાંકવા માટે પણ, કોઈકનું અહિત કરી નાખવા માટે નહીં, કોઈકની હિંસા કરી નાખવા માટે પણ તૈયાર થઈ જાય. ચૌર્યાનું બંદી રૌદ્ર ધ્યાન ત્રીજું બતાડ્યું છે. ચોરીના કારણે અણહક્કનું, વગર મહેનતનું, કોકનું પચાવી પાડવું છે અને એ ચોરી કરી, પણ ચોરી કર્યા પછી હવે ક્યાંક વળી પાછો પોતાનો માલ ક્યાંક ચાલ્યો ન જાય, પોતે ચોર તરીકે પકડી ન જાય, અને એ માટેની જે બસ વ્યાકુળતા, એમાંથી ક્યારેક એવું રૌદ્ર ધ્યાન આવી જાય કે એમાં પણ માણસ ન કરવાના કામો કરી બેસે. અને ચોથું બતાડ્યું છે પરિગ્રહાનું બંદી રૌદ્ર ધ્યાન. પરિગ્રહના કારણે પણ, પૈસા ઉપરની પાગલતા, પૈસાનું પાગલપણું પણ માણસને રૌદ્ર ભૂમિકાએ લઈ ગયા વિના રહેતું નથી. આ સંસારની અંદર અનેક અનર્થો પૈસાએ સર્જ્યા છે. સગા બાપ અને દીકરાની વચ્ચે પણ વૈર મનુષ્ય ઉભું કરનાર તત્વો હોય તો તે પૈસો છે. ભાઈ ભાઈને પણ કોર્ટે ચડાવનારને લડાવી મારનાર જો કોઈ હોય તો તે પૈસો છે. એકબીજા પાર્ટનરોના વર્ષોના સંબંધોને પણ ખતમ કરી નાખનાર તત્વ જો કોઈ હોય તો તે પૈસો છે. અને એ પૈસાનું પાગલપણું જ્યારે અમર્યાદ બની જાય ત્યારે માણસ, બીજું તો ઠીક, માણસાઈ પણ ચૂકી જાય. એ પોતે શું કરે છે એનું પોતાને પણ કદાચ ભાન ન હોય એવા એ પગલા ભરી બેસે. કારણ કે આ રૌદ્ર ધ્યાન છે, માણસ જ્યારે રુદ્ર સ્વરૂપ પકડી લે છે ત્યારે પછી એનો બધો વિવેક ચાલ્યો જાય છે. વિનય વિજયજી મહારાજ આમ આપણા માનસ શાસ્ત્રનો અભ્યાસ કરીને, સાયકોલોજીનો અભ્યાસ કરીને આ વાત કરી રહ્યા છે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની જ્વાળાઓ જેના ચિત્તમાં જન્મી ગઈ છે, આવા બધા અધ્યવસાયોના વિચારો, એ માણસ એનો વિવેક પહેલા તો નષ્ટ થઈ જાય છે, એના વિવેકના મૂળિયા બાળી નાખે છે આ બંને ઝેર. અને જેના વિવેકના મૂળિયા બળી ગયા છે ત્યાં આગળ કહે છે કે માનસે વિષય લોલુપાત્મના વપ્રરોહતિ તમામ સમાંકુર, એવા મનની અંદર સમતાના અંકુરા ક્યાંથી ઉગી શકશે? એ માણસ સમતાનો અનુભવ કરી શકે? એના આત્માને કોઈ દિવસ શાંતિ હોય? જે આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનની ભૂમિકામાં ચડી જઈને ન કરવાના કામો કરતો હોય, ન કરવાના વિચારો કરતો હોય, એના એના મનનો એક્સરે લેવા જેવો છે. તપાસ કરો એના અંતરમાં શું ગરબડ ચાલતી હોય. એને એને પૂછો, રાતના અડધી રાત્રે પણ શાંતિ હોય? સતત ફફડાટ, સતત અશાંતિ, સતત ચક્કર મનમાં ચાલ્યા જ કરતું હોય, એ ક્યાંય માણસ સમતાનો અનુભવ કરી શકે? અશક્ય વાત છે. વિનય વિજયજી મહારાજ કહે છે સમતાની વેલનો અનુભવ શું, એના અંતરમાં સમતાનો અંકુરો ઉગવો પણ મુશ્કેલ છે. એ અંકુરો નહીં ઉગે એના અંતરમાં, તો એ સમતાનો અંકુરો જો તમારે ઉગાડવો છે તો એ માટે વિવેકના મૂળિયા સલામત રાખવા પડશે. અને વિવેકની વિવેક દ્રષ્ટિ
એને જાગ્રત રાખવા માટે, વિવેકના મૂળ કોઈ ઝેર બાળી ના નાખે એટલા માટે વિષયની લોલુપતામાંથી ઉભા થતા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને તમારે શિથિલ કરી નાખવા પડશે, ટાળી દેવા પડશે. અશુભ ધ્યાનને ટાળો અને શુભ ધ્યાનને જગાડો, જીવનની સફળતાનો આ એક જ માર્ગ છે. અશુભ ધ્યાનને ટાળો, આજે સતત ચાલી રહ્યું છે આપણા ચિત્તમાં અશુભ ધ્યાન. અશુભ ધ્યાનને ટાળો અને શુભ ધ્યાનને જગાડો. આજે જાગૃત નથી આપણું શુભ ધ્યાન. જૈન દર્શન આ ઊંડાણથી વાત કરે છે. એણે માત્ર ધ્યાનની વાત જ ન કરી કે ભાઈ ધ્યાન કરો નહીં. એણે તો ધ્યાનના આ બે પહેલા ભેદ પાડ્યા કે ધ્યાન પણ અશુભ હોઈ શકે છે, ચિત્તની એકાગ્રતા પણ અશુભ વસ્તુના કારણે હોઈ શકે છે. માત્ર મનની એકાગ્રતાને ધ્યાન કહેવાતું નથી, એવું ધ્યાન આત્માનું કલ્યાણ કરી શકતું નથી. કારણ કે ધ્યાનની એકાગ્રતાના મૂળમાં શું તત્વ પડેલું છે, મનની એકાગ્રતાના મૂળમાં, એ ધ્યાન તમારું શુભ તત્વના કારણે છે કે કોઈક અશુભ વિચારધારાના કારણે છે એ પણ જોવું પડે. એક ખૂની માણસ કોઈકનું ખૂન કરવા માંગે છે તો એને પણ એકાગ્રત તો થવું જ પડે છે. કોઈક ગુંડો, કોઈક હત્યારો, કોઈ મર્ડર કરનાર માણસ, એ જ્યારે કોઈકનું ખૂન કરતો હશે ત્યારે કેટલો જાગ્રત બનીને કરતો હશે? એનું મન ચારે બાજુ ભટકતું હોય, કોણ આવ્યું, કોણ ગયું, કોણે કેવી સાડી પહેરી છે, કોનું રૂપ કેવું છે, એ જોઈને માણસ ખૂન કરે કે કેટલો પોતાના કાર્યમાં એકાગ્ર થઈ જાય, બધા વિચારો એ ભૂલી જાય. કેમ જલ્દી કામ પતાવી દેવું છે, કોઈને ખબર ના પડે એને કામ પતી જવું જોઈએ, કેટલી એકાગ્રતા એ વખતે એના પોતાના કાર્યની અંદર. તો શું એને આપણે ધ્યાન કહીશું? એવું ધ્યાન આત્માનો મોક્ષ કરાવી આપશે? કર્મની નિર્જરા કરાવી આપશે? નહીં. જૈન દર્શને કહી દીધું કે એવું તો અશુભ ધ્યાન છે, આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાંથી જન્મેલી એકાગ્રતા છે, એવી એકાગ્રતા તો વધુ ખતરનાક બની શકે છે. માટે આર્ત ધ્યાનને, અશુભ ધ્યાનને ટાળો, નહીં જોઈએ અશુભ ધ્યાન. શુભ ધ્યાનને જગાડો. શું છે શુભ ધ્યાન? તો પછી માત્ર ચિત્તની એકાગ્રતાને જૈન દર્શને ધ્યાન નથી કીધું. જૈન દર્શનની ધ્યાનની વ્યાખ્યા પણ આખી જુદી જ આપી. એણે એમ કીધું કે જૈન દર્શનમાં ધ્યાન માટે આ એક વ્યાખ્યા વપરાય છે, શબ્દ વપરાયો છે કે વિશુદ્ધમ ચ યદેકાગ્રમ ચિત્તમ તદ ધ્યાનમ ઉત્તમમ. ઉત્તમ ધ્યાન કયું? તો કીધું કે વિશુદ્ધમ ચ યદેકાગ્રમ ચિત્તમ તદ ધ્યાનમ ઉત્તમમ. વિશુદ્ધ અને એકાગ્ર એવું જે ચિત્ત, એનું નામ ધ્યાન. બે વાતો હોવી જોઈએ મનમાં, મનની વિશુદ્ધિ અને મનની એકાગ્રતા. આ બંને ભાવો જ્યારે ભેગા પડે ત્યારે શુભ ધ્યાન બની શકે છે. એકાગ્રતા તો છે પણ જો વિશુદ્ધિ નથી તો એને ધ્યાન નહીં કહેવાય. વિશુદ્ધિ છે, નિર્મળતા છે પણ એકાગ્રતા નથી તો પણ એને ધ્યાન નહીં કહેવાય. સ્વાધ્યાય કહેવાશે, શુભ વિચાર કહેવાશે, ધ્યાન નહીં કહેવાય. ધ્યાનમાં તો બંને વસ્તુ ભળવી જોઈએ, વિશુદ્ધિ પણ આવવી જોઈએ અને એકાગ્રતા પણ આવવી જોઈએ. સામાન્યથી બીજે બધે માત્ર જ્યારે એકાગ્રતાને ધ્યાન ગણવામાં આવ્યું ત્યારે જૈન દર્શને આટલો ભેદ પાડ્યો ને એટલી એટલી સૂક્ષ્મતામાં ગયું કે નહીં ભાઈ, માત્ર એકાગ્રતા નહીં, વિશુદ્ધિ પૂર્વકની એકાગ્રતા. કારણ કે આપણા મનના બે દોષ છે, આ બંને દોષને જે ટાળી આપે એનું નામ ધ્યાન. આપણા મનની અંદર બે વિકૃતિઓ છે, બે રોગ છે મનના. એક આપણું મન ચંચળ છે અને બીજું આપણું મન મલિન છે. ચંચળતા અને મલિનતા આ બે મનના રોગ છે. આ બે રોગને જે ટાળી આપે એનું નામ ધ્યાન. ચંચળતા ટળે તો એકાગ્રતા આવે, મલિનતા ટળે તો વિશુદ્ધિ આવે. ધ્યાનનું કાર્ય છે આ બંને ભાવોને લાવી આપનારું. ચંચળતાને, મલિનતાને ટાળો, વિશુદ્ધિ અને એકાગ્રતાને લાવો તો એ તમારું ધ્યાન શુભ ધ્યાન બન્યું કહેવાય. આજે આપણા મનની અંદર આપણે કોઈ દિવસ આપણા મનને પણ ઓળખવાનો, સમજવાનો પ્રયત્ન નથી કર્યો. આપણે મનની વાતો કરીએ છીએ, મનથી પર જવાની વાતો કરીએ છીએ, ધ્યાનની વાતો ચાલ્યા કરે છે, પણ કોઈ દિવસ એ ધ્યાનને ઊંડાણથી આપણે સમજવાનો પ્રયત્ન નથી કરતા કે ભાઈ એ માટે મનને પહેલા સમજો કે આપણા મનની અંદર કયા ગૂંચવાડા પડ્યા છે. જો જરાક ઊંડાણથી તપાસશું આપણે આપણા મનને તો આ બે રોગ લગભગ તમારા મારા આપણા સૌના મનની અંદર ઓછા વધતા અંશે જોવા મળશે. આ બે ખરાબીઓ, આપણું મન ચંચળ છે, સતત ભટક્યા કરે છે, ક્યાંય સ્થિર થવાનું તો એ શીખ્યું જ નથી. અત્યારે અહીં બેઠા છો ને, અહીંથી તમારે ઘરે જવું હોય વ્યાખ્યાન ઉઠ્યા પછી, તો ઘરે પહોંચતા તમે બાય કાર જાઓ, તમારી પોતાની કાર લઈને આવ્યા હો, કારમાં બેસીને પણ જવું હશે તો 10 મિનિટ 15 મિનિટ કે અડધો કલાક જેવો ડિસ્ટન્સ, એટલો સમય તમને લાગે. અહીંથી ઘરે પહોંચવામાં તમને અડધો કલાક લાગે શરીરથી, પણ આ મન અત્યારે અહીં બેઠું છે અને એક સેકન્ડની અંદર અમેરિકા પણ પહોંચી જાય કે નહીં, એને કેટલો સમય લાગે? કેટલી એની તેજ ગતિ છે. સૌથી વધુ સ્પીડ જો કોઈ તત્વની હોય આ દુનિયાની અંદર તો મનની છે. મનની સ્પીડને ટપી જાય એવું કોઈ તત્વ હજી સુધી જન્મ્યું નથી. ગમે એટલી શોધો થઈ હોય પણ હજી આ શોધ નથી થઈ કે મનને પણ ટપી જાય એવું કોઈ સ્પીડલી તત્વ કયું છે. એક કાચી સેકન્ડમાં આમ વાત કરીએ છીએ ને આખી દુનિયામાં ચક્કર મારીને પાછું અહીં આવી જાય ત્રિશલાનગરમાં એક સેકન્ડની અંદર, ખબર એ ન પડે. કારણ કે આપણું મન અતિ ચંચળ છે,
સતત ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે. અટકવાનું શીખ્યું જ નથી, ભટકવાનું ચાલુ રાખ્યું છે. અહીં બેઠા હો, લાગે એમ કે આ માણસ વ્યાખ્યાનમાં બેઠો છે, લાગે એમ કે આ માણસ સામાયિકમાં બેઠો છે, લાગે એમ કે આ માણસ દેરાસરમાં માળા ગણે છે, અને હકીકતમાં એ ક્યાંનો ક્યાંય પહોંચી ગયો હોય. એક શેઠ સામાયિક લઈને બેઠા હતા, સામાયિક લઈને બેઠા હતા, અને એટલામાં કોઈક ઉઘરાણી વાળો માણસ આવ્યો હશે. શેઠ અંદરના રૂમમાં સામાયિકની અંદર બેઠા હતા. બહાર બેલ વાગ્યો, બ્લોક ઉપર બેલ વાગ્યો એટલે તરત જ પુત્રવધુ બારણા પાસે જાય છે. બારણું ખોલે છે, ડોર ખોલ્યો, જોયું તો સામે કોઈક માણસ ઉભો છે. કેમ ભાઈ? તો કે શેઠ છે. પુત્રવધુએ કીધું કે ના, શેઠ તો મોચી વાળે ગયા છે. શેઠ અંદર સામાયિકમાં બેઠા હતા, અને પુત્રવધુએ પેલો માણસ આવ્યો એને પૂછે છે કે શેઠ છે ઘરમાં? મારે શેઠનું કામ છે. તો કે ના, શેઠ ઘરમાં નથી, શેઠ તો મોચી વાળે ગયા છે. કે અંદર બેઠો બેઠો સસરો સાંભળે છે કે મારી પુત્રવધુ, હું અહીં બેઠો છું, અને પેલાને કહે છે કે શેઠ તો મોચી વાળે ગયા છે. ગજબ કર્યો આણે પણ. શેઠને તો મનમાંને મનમાં ચક્કર ચાલ્યું, પણ સામાયિકમાં માળા ગણતા હતા એટલે કંઈ સામાયિકમાં બોલો તો નહીં જ ને તમે, એમ સામાયિકમાં બોલે કંઈ થોડું, એટલે સામાયિકમાં બોલવાનું તો હોય જ નહીં, ભલે મનમાં ગમે તે ચાલતું હોય, પણ આટલો તો વિવેક અમારા બધા શ્રાવકો શ્રાવિકાઓ રાખે જ કે જયારે સામાયિકમાં બેઠા હોઈએ ત્યારે 48 મિનિટ માટે કોઈ વાતો તો કરાય જ નહીં, સામાયિકમાં બોલવાનું તો હોય જ નહીં. શેઠ તો મનમાં ને મનમાં આ અત્યારથી હજી તો નવી નવી ઘરે આવી છે ને અત્યારથી આટલી બધી ચડી ગઈ છે એ સમજે છે શું? હું એનો સસરો અહીં ઘરમાં બેઠો છું અને પેલાને કહી દીધું કે શેઠ મૂછી વાળે ગયા છે, અત્યારે કઈ જાતનું આને કંટ્રોલ કરવી પડશે, અત્યારથી આટલી બધી ઉચ્છૃંખલ થવા માંડી છે, ચાલ્યું સામાયિકમાં ચક્કર. ક્યાં તમે મનને બાંધી શકો, ક્યાં મનને બાંધી શકો? જેમ તેમ કરીને સામાયિક પૂરું કર્યું, સામાયિક પૂરું કરી કપડાં બદલ્યા, સામાયિક પારીને ઉભા થાય છે ને કહે છે કે વહુ બેટા બોલાવી. એટલે વહુ બહાર આવી. કેમ બહુ જીભ લાંબી થઈ ગઈ લાગે છે તમારી? તો કે બાપુજી શું થયું? તમે હમણાં પેલાને શું કહેતા હતા? તમે એમ કીધું કે શેઠ મોચી વાળે ગયા છે, તમને શરમ ના આવી બોલતા? કઈ શેઠ માફ કરજો કે બાપુજી, મને એવું લાગ્યું. તમે ભલે સામાયિકમાં બેઠા હતા, પણ સામાયિકમાં બેઠા બેઠા હું જોતી હતી, તમારી નજર તો ચંપલ ઉપર પડી હતી, તમારા ચંપલ તૂટી ગયા હતા, અને તમે એવું વિચારતા હતા ને કે સામાયિક પતે એટલે મોચી વાળે જઈને ચંપલ રિપેર કરાવી આવવા છે. તમે સામાયિકમાં તો તમારો દેહ બેઠો હતો, તમે ક્યાં હતા? તમે તો મોચી વાળે જ ગયા હતા. સામાયિકમાં બેઠા બેઠા તમારી નજર તો, સામાયિકમાં નજર ક્યાં રાખો? સામાયિક કરતા આવડે ખરું આપણને? તમને નહીં, આ બહેનોને પૂછું, ઘણા બધા અત્યારે બેઠા હશે સામાયિકમાં. સામાયિક કરવામાં તો બહેનો બહુ એક્સપર્ટ હોય, એટલે એમને તો એકદમ અપ ટુ ડેટ સામાયિક કરતા આવડતું જ હશે ને. સામાયિકમાં ક્યાં બેસાય ખબર છે? કેવી રીતે બેસાય ખબર છે? ક્યાં નજર રખાય ખબર છે? શું કરાય ખબર છે? કે અમે માત્ર સામાયિક કરવાનું જ શીખ્યા છીએ? એક એક વિધિઓની ઊંડાણથી સમજણ આપવી પડે એવી અત્યારે હાલત છે. જે કઈ વિધિઓ આપણે કરીએ છીએ, પૂજા કરનારાઓ પૂજા કરવાની વિધિ જાણતા નથી, સામાયિક કરનારાઓ સામાયિકની મર્યાદાઓ સમજતા નથી, અને બધું ઊંધું ગાલીને કરે રાખીએ છીએ. આપણે માત્ર કરે રાખીએ છીએ, જળ ક્રિયાકાંડો અને અનુષ્ઠાનો વધી ગયા. જે એક સામાયિકની અંદર એ તાકાત છે, એક જ સામાયિકની અંદર કે જે શ્રેણીક રાજાના નારકીના બંધનો તોડી શકે, એવા હજારો સામાયિક કરવા છતાં આપણા કેટલા બંધનો તૂટે છે એનો જો વિચાર આપણને ના આવતો હોય તો એમ નથી લાગતું કે આપણા જીવનની એવું કોઈ કરુણા કહેવાશે? સામાયિકનું તો કયું સામર્થ્ય છે? પુણ્યા શ્રાવકનું સામાયિક કેવું હશે કે જેના કારણે ખુદ ભગવાન મહાવીરના હૃદયમાં એ પુણ્યો શ્રાવક વસી ગયો હશે? જ્યારે શ્રેણીક આવ્યા છે, પ્રભુના દર્શન કરે છે અને ખબર પડી ગઈ છે કે નારકીમાં જવાનું છે, ત્યારે શ્રેણીક કહે છે કે પ્રભુ, હું આપનો ભક્ત થઈને, આપનો સેવક થઈને, આપના ધર્મનો આરાધક બનીને હું નરકમાં જઈશ, પ્રભુ કોઈક ઉપાય બતાડો, મારી નારકીના બંધનો તૂટી જાય. અને ત્યારે ભગવાને એને નારકીના બંધનો તોડી નાખવા માટેનો ઉપાય બતાડ્યો કે હા, તારી નારકી તૂટી શકે એમ છે, જો પુણ્યો શ્રાવક એના એક સામાયિકનું ફળ તને આપી દે તો તારી નારકીના બંધનો તૂટી જાય. ભગવાન મહાવીરે પુણ્યા શ્રાવકને કેમ યાદ કર્યો હશે? શું મગધની અંદર બીજું કોઈ સામાયિક કરતું જ નહીં હોય? ભગવાનના શ્રાવકો કેટલા હતા? ભગવાનને માનનારા શ્રાવકો કેટલા હતા? 14,000 તો સાધુ હતા, 36,000 સાધ્વીઓ હતી, શ્રાવકો તો લાખો હતા, આનંદ કામદેવ વગેરે તો વ્રતધારી શ્રાવકો હતા, પણ ભગવાને કોઈને યાદ ન કર્યા. અને પુણ્યા શ્રાવકને યાદ કર્યો, આનું કારણ શું હશે એનો કોઈ દિવસ તમે વિચાર કર્યો છે? આ પ્રસંગ તો તમે લગભગ ઘણા ખરા જાણતા હશો, સાંભળેલો હશે આ પ્રસંગ, પણ તમને કોઈ દિવસ વિચાર ના આવ્યો કે પુણ્યા શ્રાવકના સામાયિકમાં એવું તે શું હશે? ભગવાને કેમ એને યાદ કર્યો હશે? કેમ બીજા કોઈના સામાયિકનું ભગવાને નામ ન લીધું? અને પુણ્યાનું એક સામાયિક જો તને આપી દે તો તારી નારકી તૂટી જાય, એટલું બધું એના સામાયિકમાં શું હશે આનો કોઈ દિવસ તમે વિચાર ન કર્યો? ક્યારે તમે પુણ્યાને પૂછ્યું ખરું કે હે પુણ્યા શ્રાવક, તમે સામાયિકમાં એવું તે શું કરતા હતા? ભાઈ સાહેબ, અમને કંઈક ચાવી બતાડો કે ભગવાનના હૃદયમાં તમારો વસવાટ થઈ ગયો, ભગવાન તમારું નામ લે. કોઈ વાર મળ્યા છો પુણ્યાને? કોને મળો છો તમે? કોને મળો છો? પુણ્યાને કોઈ દિવસ મુલાકાત ન લીધી? એને મળવાનું મન ન થયું તમને કે હો ગજબ કહેવાય,
भक्त तो भगवान ने याद करे, पण भगवान भक्त ने याद करे तो कितलू बढ़भागी कहवाय व्यक्तित्व, के भगवान भरया भरया समोसरण नी अंदर आटला साधु साध्वी श्रावक श्राविका बधा बैठा हो। भगवान एम ना कीधु के गौतम स्वामी ना एक दिवस ना चारित्र नु फल तने मळे तो तारी नारकी तूटी जाए। कोई ने भगवान याद न करे आखा आटला साधु साध्वी श्रावक श्राविका माथी, अने एम कही दीधु के पुण्या श्रावक नी पासे जा, एना एक दिवस ना सामायिक नु फल मांग, एक सामायिक नु पुण्य तने आपे तो तारी नारकी तूटी जाए। गजब कहवाय, आ तो पुण्या नी शुं ताकात हशे। एने भगवान ना भगवान एने याद कर्यो, आवो कोई दिवस विचार ज ना आव्यो आपणने, અને સામાયિક કરે જ રાખ્યા। સામાયિક કરનારા એ આદર્શ રાખવા જેવો છે પુણ્યા શ્રાવકનો। કોઈક દિવસ તો વિચાર કરો કે પુણ્યાના સામાયિકમાં કઈ તાકાત હશે, કયું સામર્થ્ય હશે, એનું શું કરતો હશે, એનું સામાયિક કંઈક જુદી જાતનું હશે। તમે કટાશનું પાથરીને બેસો છો, એ ગાદી પાથરીને બેસતો હતો, શું કરતો હશે? તમારું 48 મિનિટનું સામાયિક છે, એનું 48 કલાકનું સામાયિક થતું હશે। એવું તે શું હશે પુણ્યા શ્રાવકના સામાયિકની અંદર કે ખુદ ભગવાન મહાવીર એની પ્રશંસા કરે, અને એના એક સામાયિકની અંદર એટલી તાકાત હોય કે નારકીના દળિયા તોડી નાખે કર્મના। શું હશે એ સામાયિક? કોઈ દિવસ આપણે વિચાર નથી કર્યો। પુણ્યો શ્રાવક જયારે સામાયિક કરવા બેસતો હતો ત્યારે ત્યારે ખરેખર સમત્વની ભૂમિકાને પ્રાપ્ત કરી લેતો હતો, સમતાનો લાભ કરી આપે એનું નામ સામાયિક। સમ એટલે સમતા, અને એનો આય એટલે લાભ, આય વ્યય વિભાગ કહેવાય ને, આય એટલે આવક અને વ્યય એટલે જાવક ખર્ચ, આય સામાયિક। આ શબ્દની અંદર બે શબ્દ છે, સમ અને આય, જેનો જેમાં જે ક્રિયામાં જે અનુષ્ઠાનમાં સમ એટલે સમતા ઉપસંભાવ સમત્વ, એનો આય એટલે લાભ થાય એવી જે ક્રિયા એનું નામ સામાયિક। સામાયિક કરીએ અને ચિત્તમાં સમતા ના આવે તો સમજવું કે આપણી ક્રિયા માત્ર ખોખું રહી ગયું। બે ઘડીને માટે ભૂલી જતો હતો કે હું કોઈક મગજનો રહેવાસી છું, એ ભૂલી જતો હતો કે રૂની પૂણી બનાવી બનાવીને વેચવાનો મારો કોઈ ધંધો છે। પૂણીઓ કેમ નામ પડ્યું? રૂની પૂણી બનાવતો હતો, રૂ કાંતતો હતો, કાંતીને રૂની પૂણી બનાવતો હતો, અને એ પૂણી લઈને બજારમાં વેચવા જતો હતો, એટલે એને બધા આ રીતે જ ઓળખતા હતા કે આખો દિવસ જયારે જુઓ ત્યારે પૂણી લઈને ફરતો, એટલે એ પૂણિયા પૂણીવાળો એમ, એટલે એનું નામ પૂણિયો પડી ગયું। પણ એ સામાયિકમાં બેસતો હતો ત્યારે ભૂલી જતો હતો કે હું મગજનો રહેવાસી છું, ભૂલી જતો હતો કે હું કોઈક રૂની પૂણી બનાવનારો વેપારી છું, ભૂલી જતો હતો કે હું મારી પણ કોઈક આવક છે કે મારો કોઈ ધંધો છે, એ ભૂલી જતો હતો કે મારે પણ કોઈક પત્ની છે કે મારે પણ કોઈક ઘર છે। બધા તત્વોથી પર થઈને એ બે ઘડીને માટે આત્માના સ્વરૂપની અંદર કે મહાવીર પરમાત્માના ધ્યાનની અંદર એવો લીન બની જતો હતો કે એ બે ઘડીને માટે સિદ્ધત્વના આનંદની અનુભૂતિ કરી લેતો હતો। પોતાનું નામ ધારી અને રૂપધારી વ્યક્તિત્વને ભૂલીને પોતાના નિર્મળ આત્માનું જે શુદ્ધ અસ્તિત્વ છે એ અસ્તિત્વનો એવો કંઈક સ્પર્શ કરી લેતો હશે, એવી કોઈક મસ્તી અનુભવી લેતો હશે કે જેના કારણે એ વખતની એની આત્મસ્થ દશા, એ આત્મદશાનું એ પરિણામ કે એ આવી એવી આત્મદશા આવે તો જન્મ જન્માંતરના સંચિત કર્મો પણ તૂટીને ભૂક્કા બોલાઈ જાય, નારકીના બંધનો પણ તૂટી જાય એવી તાકાત એ એક સામાયિકની અંદર હતી। હજાર સામાયિક કર્યા પછી પણ આપણે આપણું ઘર ભૂલી શકતા ન હોઈએ, ઘરવાળાને ભૂલી શકતા ન હોઈએ, ધંધો અને રોજગાર ભૂલી શકતા ન હોઈએ, દેહ અને રૂપ અને નામને ભૂલી શકતા ન હોઈએ, અનામી અને અરૂપી એવા અસ્તિત્વનો કોઈ અણસાર પણ મેળવી શકતા ન હોઈએ તો આપણે સામાયિકમાં શું મેળવ્યું એ ક્યારેક તો વિચારવું પડશે કે નહીં? એ માટે ભલે આજે આપણે ભૂલી ન શકીએ પણ એ માટેનો સાચો પ્રયત્ન પણ આપણે કર્યો ખરો કે મારે આ બધાને ભૂલી જવું છે, આનાથી ઉપર ઉઠવું છે, આટલો વિચારે આપણને આવ્યો? સિદ્ધિ તો પછી થશે, એ માટેની સાચી સાધનાએ કરી આપણે? અમારું તો સામાયિક એટલે 48 મિનિટ કટાશનું પાથરીને બેસી જવાનું, અમે એ 48 મિનિટમાં રસોઈ નહીં કરીએ, ઝાડુ નહીં કાઢીએ ઘરમાં, કે ધંધા પેઢી ઉપર જઈને ઓફિસનું કામ નહીં કરીએ, બાકી 48 મિનિટમાં બધું કરવાની છૂટ, બધા વિચારો કરાય, વાતો કરાય, ઘરની ચીજો ઉપર વ્યક્તિઓ ઉપર ધ્યાન અપાય, છોકરા રમતા હોય તો એમાં જીવ લઈ જવાય, કઈ રીતે આપણને કોઈ પરિણામો પ્રાપ્ત થાય? સમતાનો જેમાં લાભ થાય એનું નામ સામાયિક। સામાયિક કરીએ એટલે સમત્વની ભૂમિકા પ્રાપ્ત થવી જ જોઈએ, વિષમતાઓ આપણા ચિત્તની ટળે અને કોઈ સમત્વના આનંદનો અનુભવ થાય, એવો આનંદ આપણે અનુભવીએ એક બે ઘડીને માટે, કે આનંદની અનુભૂતિ આપણને સતત ખેંચાણ કરતી રહે કે ક્યારે પાછો સમય મળે ને હું સામાયિકમાં બેસી જઉં, કારણ કે એમાં જે મસ્તી છે એવી મસ્તી બીજી કોઈ પ્રવૃત્તિમાં નથી એમ આપણને સતત લાગ્યા કરે। પુણ્યો શ્રાવક જ્યાં પરવારતો તોને સામાયિક લઈને બેસી જતો હતો, કારણ કે એમાં જે એને આનંદ આવતો હતો, એમાં જે એને મસ્તી આવતી હતી, એ આનંદ અને એ મસ્તી સંસારની કોઈ ભૂમિકામાં એને પ્રાપ્ત નહોતી થતી, એવો આનંદ એ અનુભવી શકતો હતો। અને માટે ભગવાન મહાવીર જેવા મહાવીરને પણ એ પુણ્યા શ્રાવકના સામાયિકની પ્રશંસા કરવી પડી કે સામાયિક તો પુણ્યાન, અને મગધ સમ્રાટ શ્રેણી આટલી અઢળક સંપત્તિનો સ્વામી એ એ પુણ્યા જેવા એક બે દોકડાની માત્ર આવકવાળા તદ્દન ગરીબ ગણાતા એવા એક એના ખોરડાના આંગણે જઈને, એની ઝૂંપડીના બારણે જઈને મગધ સમ્રાટ શ્રેણી ઉભો રહે છે, ભિક્ષા માગે છે, પુણ્યા એક સામાયિકનું ફળ મને આપી દે।
કયું એ દ્રશ્ય હશે તમે કલ્પના તો કરો. મગધ સમ્રાટ શ્રેણિક, આટલી વિશાળ પૃથ્વીનો ધણી, અઢળક સંપત્તિનો સ્વામી, જેની પાસે આજે ખાધા પછી કાલે શું ખાવું એના પણ ઠેકાણા નથી, એવા પુણ્યા શ્રાવકના આંગણે જઈને જયારે ઉભો હશે ને હાથ લંબાવ્યો હશે કે પુણ્યા તું મહાન છે, મહાવીરના હૃદયમાં તે વસવાટ કર્યો છે, એ વસવાટ કરવાનું સદભાગ્ય હજી અમને નથી મળ્યું, અમારા કરતા તું ઘણો મહાન છે અને તારા એક સામાયિકનું ફળ આપી દે તો અમે ધન્ય બની જઈએ, એ જયારે શ્રેણીકે પુણ્યાની પાસે હાથ લાંબો કર્યો હશે, કાકલુદી ભરી યાચના કરી હશે, ત્યારે પુણ્યાનું વ્યક્તિત્વ કેટલું ઊંચું ચડી જતું દેખાય છે આપણને. કોઈ કલ્પના ચિત્રો ક્યારે જોયા છે ખરા? અરે ટીવી જોવા હોય તો આવા જુઓ, પિક્ચરો તો આ જોવા જેવા છે. કોઈ દિવસ પુણ્યાનું પિક્ચર જોયું જ નહીં તમે? આંખો બંધ કરીને ક્યારેક આવા પણ પિક્ચરો જુઓ, આંખો ખોલીને ને ટીવી ને વીસીઆર ચાલુ કરીને તો રોજ પિક્ચર જુઓ છો, એ બધું બંધ કરીને ને આંખો બંધ કરીને પણ ક્યારેક સામાયિકમાં બેસો, એક સામાયિક આવું કરો કે એ સામાયિકમાં કોઈ નહીં, તમે પુણ્યાનું ધ્યાન ધરો, ભગવાનનું નહીં ભગવાનના ભક્તનું ધ્યાન ધરો, કે પુણ્યા શ્રાવકના એક એક જીવનના પ્રસંગોનું ચિંતન ચાલે, એ એક એક પ્રસંગોના દ્રશ્યો આપણી નજર સામે તરવરે અને એ સામાયિક પૂરું થતા 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 તો આપણને એમ થઈ જાય કે આ હા 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 શું પુણ્યો કમાલ કરી નાખી પુણ્યા તે તો, અને એ પુણ્યાની પ્રત્યે આપણે આમ ઓવારી ગયા હોઈએ એવું એકાદું સામાયિક કર્યું કોઈ વાર? પુણ્યાનું ધ્યાન કેટલી વાર ધર્યું તમે સામાયિકમાં? મહાવીરનું ધ્યાન ક્યાંથી લાગશે? મહાવીરના ભક્તનું પણ ધ્યાન આપણને તો નથી લાગતું, બીજા જ કોઈ ધ્યાનો ચાલ્યા કરે છે સામાયિકમાં બી. ચિત્ત આપણું ચંચળ છે, બેસીએ છીએ માળા ફેરવીએ છીએ પણ એ મણકા જ ફરે છે, માત્ર માળાના મણકા, મનના મણકા. એક કવિએ કીધું, માળા મુજસે લડ પડી, માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મન ફિરાલે જગત સે તો પાર ઉતારું તોય. માળા મુજસે લડ પડી, મૂરખ શું ફેરવે મોય, મને ખાલી શું ફેરવ્યા કરે, જેમ મને ફેરવે છે એમ તારું મન પણ ફેરવી લે, મન ફિરાલે જગત છે. પુણ્યો એ કરતો હતો, એને મન ફેરવી લીધું તું સંસારથી, બે ઘડીને માટે સિદ્ધ શિલાની ઉપર પહોંચી જતો હશે. આપણે તો માત્ર કલ્પનાઓ કરવી જ રહી કે પુણ્યો શું કરતો હશે, ખરેખર એની અનુભૂતિ તો આપણી કલ્પનાથી પણ ઘણી મહાન હશે. પણ આપણે એવી ચોક્કસ કલ્પના કરી શકીએ કે બે ઘડીને માટે આ દુનિયાથી ઉપર ઉઠી જતો હશે, સંસારને ભૂલી જતો હશે, સિદ્ધ શિલાની અંદર પહોંચી જતો હશે, અનંતા સિદ્ધોની અનુભૂતિનું એક સેમ્પલ એ ત્યાં આગળ ચાખી લેતો હશે કે અનુભવી લેતો હશે. અને માટે જે પુણ્યો એવી કોઈક અદભુત સિદ્ધિ પામી જતો હશે કે જેના કારણે એના જીવનની અંદર કોઈ બહારનું તત્વ ન હોવા છતાં પણ એના જીવનનો આનંદ અને મસ્તી બહારથી ઘણું બધું હોવા જેની પાસે છે એની પાસે પણ ન હોય એવી કોઈક એની મસ્તી હતી. મન ફિરાલે જગત છે તો પાર ઉતારું તોય. આપણે તો માત્ર મણકા જ ફેરવા કરીએ છીએ, મનનો મણકો ફેરવવાનું આપણે શીખ્યા જ નથી કોઈ દિવસ, એ તો ઊંધા જ ફરી રહ્યા છે. માળાના મણકા આમ ચાલે ને મનના મણકા આમ ચાલે, ઊંધા અંદરથી બહાર જવાનું. આમ તમને કોઈ દિવસ વિચાર આવ્યો ખબર છે કે માળા આમ આમ શું કામ ફેરવવાની? આમ તમે માળા ગણો ને, મણકાને આમ કરો ને, અંદર લેતા જાઓ. શા માટે? એ એટલા માટે કે બહાર ભટકતું જે મન છે એને બહારમાંથી અંદરમાં લાવવાનું છે આ માળા દ્વારા. માળાના મણકા એમ આપણને સૂચવે છે કે બહારથી અંદરમાં આવો. કોઈ દિવસ આમ માળા ગણાય? આપણે મણકા આમ ફેરવીએ છીએ અને મનના મણકા આમ જાય છે, અંદરમાંથી બહાર જવાનું. સામાયિકમાં બેઠા હોઈએ ત્યારે વિષમતાના વિચારો કરવાના, એટલે અંદરમાંથી આપણે બહાર ગયા. આપણી મુસીબતોની કોઈ અવધિ નથી. મનનો મણકો સીધો ફેરવવાનું આપણે શીખ્યા જ નથી. માળાના મણકા સીધા ફરે છે, મનના મણકા ઊંધા ફરે છે, માટે આપણું કોઈ દિવસ ઠેકાણું પડતું નથી. વિનય વિજયજી મહારાજ કહે છે કે ચિત્તના આ બે મોટા દોષ છે કે આપણું ચિત્ત ચંચળ છે, એ ઠરતું જ નથી આત્માની અંદર, પરમાત્માની અંદર, ધર્મની અંદર, સમતાની અંદર ઠરતું નથી. એ સતત ભટક્યા કરે છે, ભટક્યા કરે છે, ભટક્યા જ કરે છે. મનની આ ભટકવાની ગતિ એને કંટ્રોલમાં લાવવા માટે ધ્યાન છે. કેવું મન ભટકે છે શરીરથી, હમણાં કદાચ બે ચાર ઠેકાણે આજે આમ ગયા, એક મિનિટને માટે બસ ચાલી ગઈ, બસ ચૂકી ગયા, પણ તાત્કાલિક એક જગ્યાએ પહોંચ્યા વિના છૂટકો નથી. હવે બસની રાહ જોવા જાવ તો અડધો કલાક બગડે એમ છે, અને એના કરતા ચલો ચાલી નાખીએ એમ ચાલીને ગયા, એમ એક વાર બે વાર દિવસમાં આવ્યા, આજે બે ચાર ઘટના એવી બની તો સાંજ પડે પડે પછી પગ થાકે ને, પગ દુખે છે માણસ કે આજે તો ભટકી ભટકીને થાકી ગયા. પગ થાકે છે, કોઈ દિવસ ભટકી ભટકીને મન થાક્યું ખરું આપણું? કે આજે તો બહુ ભટક્યું, હવે તો હું થાકી ગયું એમ કોઈ દિવસ મને ફરિયાદ કરી આપણને? એક કવિએ સરસ વાત કરી એક ઠેકાણે કે થતે કેવું સારું અગર મનને હોત પગજો, થતે કેવું સારું અગર મનને હોત પગજો. જો મનને પગ હોત તો કેવું સારું થાત. થતે કેવું સારું અગર મનને હોત પગજો, કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી, કદી તો થાકીને ભટકી ભટકી જાત અટકી.
પગ હોત તો કેવું સારું થાત, કે ભટકી ભટકીને ક્યાંક થાકત તો કોક દાડો તો અટકી જાત, પણ આ તો મન અટકતું જ નથી, અટકતું જ નથી, ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે, ભટક્યા જ કરે છે, અટકવાનું તો એ શીખ્યું જ નથી. આ મનને જો પગ હોય અને એ પગને થાક લાગતો હોય તો કેવું સારું થાત. આપણું મન કોઈ દિવસ થાકતું જ નથી, ગમે એટલું ભટકે એને થાક લાગતો જ નથી, વિચારો કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, એનો કોઈ અંત આવતો નથી. આ મનની ચંચળતાને ટાળવી જ રહી. જેમ મનની ચંચળતા એ એક દોષ છે, એમ મનની અંદર આવતી મલિનતા એ એનો બીજો દોષ છે. ચંચળ છે એની સાથે સાથે આપણું મન મલિન છે, એ ગંદા વિચારો કરે છે, ખોટા વિચારો કરે છે, મમતાના જ વિચારો કરે છે, સમતાથી દૂર ભાગવાની દોડધામમાં એ ચાલ્યા કરે છે. આ જે મનની મલિનતા છે એને ન કરવાના વિચારો કરવાનું વધુ સૂજે છે, ખોટી જ વિચારધારામાં એ દોડ્યા જ કરે છે. પછી એ વિષયના વિચારો હોય, કષાયોના વિચારો હોય, સ્વાર્થના વિચારો હોય, હિંસાના વિચારો હોય, જૂઠના વિચારો હોય, ચોરીના વિચારો હોય, બધે મલિનતા મલિનતા મલિનતા, કેટલા ડાઘ આ મનની ચાદર ઉપર લાગી ચૂક્યા છે. આપણું મન ગંદુ થયું છે, મન મલિન થયું છે. ચંચળ અને મલિન બનેલા એવા મનને એકાગ્ર અને પવિત્ર કરવાની જે ક્રિયા એનું નામ છે ધ્યાન. ધ્યાન એટલે શું? વિશુદ્ધમ ચ યદેકાગ્રમ ચિત્તમ તદ ધ્યાનમ ઉત્તમમ. હેમચંદ્રાચાર્ય ધ્યાનની આ વ્યાખ્યા આપી કે વિશુદ્ધ અને એકાગ્ર એવું જે ચિત્ત એનું નામ ધ્યાન. મનને વિશુદ્ધ બનાવો, મનને એકાગ્ર બનાવો, બે કામ કરશો તો તમે શુભ ધ્યાન પ્રાપ્ત કર્યું કહેવાશે. અશુભ ધ્યાનને ટાળવા માટે અને શુભ ધ્યાનને જગાડવા માટે આ પ્રયત્ન કરવાનો છે. મનની ચંચળતાને મલિનતાને ટાળતા રહેવાનું છે. જે કોઈ પણ પાણી કે સાબુ એ માટે કામ લાગે, આ મલિનતાને ધોવા માટે, આ ચંચળતાને ધોવા માટે એનો સતત ઉપયોગ કરતા રહેવાનું છે. અને એવા 12 જાતના સાબુ અને 4 જાતના પાણી અહીં આગળ વિનય વિજયજી મહારાજ આ ગ્રંથમાં બતાડવાના છે. 16 ભાવના એટલે બીજું કંઈ નથી, એ સાબુ અને પાણી છે જે તમારા મનની મલિનતાને અને ચંચળતાને ધોઈ નાખશે, એને નિર્મળ, સ્વચ્છ અને સ્થિર કરી દેશે. સ્થિરતા નથી અને સ્વચ્છતા નથી, આપણા મનમાં સ્વસ્થતા પણ નથી અને સ્વચ્છતા પણ નથી. જો સ્થિરતા આવે તો સ્વસ્થ બની જાય, જો પવિત્રતા આવે તો સ્વચ્છ બની જાય. આપણા મનને સ્વચ્છ બનાવવાનું છે અને સ્વસ્થ બનાવવાનું છે, અને એ માટેનો શ્રેષ્ઠ ઉપાય જો કોઈ હોય તો ત્યાં ભાવનાઓનું ચિંતન છે. અને એટલા માટે વિનય વિજયજી મહારાજ કહે છે કે મારા આ ગ્રંથની અંદર રજૂ થનારી ભાવનાને તમે સાંભળજો, એને હૃદયમાં ધારણ કરજો. કારણ કે જો આ ભાવનાઓને ધારણ નહીં કરો તો આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનની જ્વાળાઓ એ ઝેર એ તમારા મૂળિયાને વિવેકને નષ્ટ કરી રહ્યા છે. વિવેકના મૂળિયા જ જો બળી ગયા તો પછી ક્ષમતાના અંકુરા તો ક્યાંથી ઉગી શકશે, અને અંકુરા નહીં ઉગ્યા હોય તો એની વેલ ક્યાંથી વિસ્તરી શકશે, વેલ વિસ્તરી નહીં હોય તો એની શાંતિનો ઠંડકનો અનુભવ તમે ક્યાંથી કરી શકશો. આ બધું કરવા માટે પહેલું કામ તમારે આ કરવું પડશે, વિવેકને જાગ્રત કરવો પડશે. અને વિવેક જાગે છે આ ભાવનાઓની દ્રષ્ટિઓ દ્વારા, ભાવનાઓને સ્થિર કરવા દ્વારા. એ ભાવનાઓ તમારા મનને ઉજળું બનાવશે, ઉજળું બનેલું મન શુભ ભાવોમાં તરબોળ બનશે, શુભ ભાવો ક્ષમતાનો અનુભવ કરાવશે, ક્ષમતા સુખના માર્ગે લઈ જશે, અને સુખ એ આત્માનો સ્વભાવ છે, માટે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે. આખો આ ક્રમ છે, વ્યવસ્થિત ક્રમ બતાડેલો છે. પણ આપણી કમનસીબી છે કે બીજી બધાની ચિંતા કરનારા આપણે બધાના મૂળમાં રહેલા આપણા મનની ચિંતા જ નથી કરતા. રોજ ઘરની અંદર વાસી દૂતો કાઢો કે નહીં, ઘરમાં રોજ ઝાડું કાઢો, કચરો નીકળે, કચરા પોતા તો રોજ થાય ઘરમાં, ઘરને ચોખ્ખું રાખવાની રોજ આપણને ચિંતા છે. રોજ વાસણ માંજનારા આપણે કોઈ દિવસ મનને માંજવાનો પ્રયત્ન કર્યો ખરો? રોજ ઘરના કચરા કાઢનારા આપણે આપણા મનનો કચરો કાઢવા માટે કોઈ દિવસ ચિંતા કરી ખરી? રોજ કપડાં ધોનારા આપણે ક્યાં કપડામાં કોઈ વાસ ના આવવી જોઈએ, પરસેવાની, ગંદા ન થવા જોઈએ કપડાં, એ ચિંતા કરનારા આપણે, મારા મનને, મન ગંદુ ન થવું જોઈએ, મનની અંદર કોઈ દુર્ભાવનાઓની વાસ ના આવવી જોઈએ, એ માટેની કોઈ જાગૃતિ સેવી ખરી? કપડાં ચોખ્ખા કરવા છે, મન ચોખ્ખું કરવું નથી. વાસણ રોજ માંજવા છે, મનને કોક દાડો પણ માંજવાનું શીખ્યા નથી. ઘરના કચરા પોતા રોજ કરીએ છીએ, પણ મનને પણ વાળી જોડીને ક્યાંય કોઈ ઝાડા બાજી ગયા હોય તો એને કાઢી નાખીએ, એ માટેનો કોઈ પ્રયત્ન આપણને સૂઝતો નથી. જબરજસ્ત ઉપેક્ષા આપણે કરી બેઠા છીએ આપણા મનની, કે જે આપણું મન આપણી શાંતિનું મૂળભૂત કારણ છે કે આપણી અશાંતિનું મૂળભૂત કારણ છે. પછી આપણને ક્યાંથી સુખ અને શાંતિ મળે? સુખ અને શાંતિ મેળવવા માટે મનના ઝાડાઓ કાઢવા પડશે, મનના વાસણને માંજવું પડશે, મનના કપડાઓને સ્વચ્છ કરવા માટેનો પ્રયત્ન કરવો પડશે. અને એ પ્રયત્ન આ ભાવનાઓ દ્વારા થઈ શકે એમ છે. આ ભાવનાઓ આ રીતે જો અંતરમાં ઉગશે, વિવેકને જગાડશે,
तो अर्थ ध्यान ने रौद्र ध्यान तड़से, अर्थ ध्यान ने रौद्र ध्यान तड़ा तो जीवन की घनी घनी समस्याओ संघर्षो आज ओछा थी जैसे। नहीं तो आशा नहीं रखता कि जो आ मूलभूत आप चिंता नहीं करिए तो अपना जीवन में कोई शांति ना अनुभव आप करी सकिए। आ ग्रंथ सांभवानो हो, ग्रंथ सांभीने भावनाओं ने हृदय में स्थिर करवानी हो तो ये कोई ना माटे नहीं, आपना ज मन की शांति माटे जरूरी है, आपणी स्वस्थता माटे अने समता माटे अनिवार्य जरूरी है। जो आपणे आपणे आपणी जातने सुखी करवा माटे घणुं बधुं करीए छीए तो आपण कर्या विना चाले एम नथी, कारण के आ विना आपणने बचावी शके एवुं कोई तत्व नथी। संसारनी विषमताओ तो रहेवानी रहेवानी ने रहेवानी छे, ए विषमता भरेला संसारनी वच्चे पण समतानो अनुभव करवो होय तो तत्व दृष्टिओने सिद्ध करी लेवी जोईए, मनने केळवी लेता शीखवू जोईए, मनने एवी रीते एने वळाक आपी देवो जोईए के सहज रीते कोई अशांतिना वंटोळ अंतरमां जन्मे ज नहीं। विनय विजयजी महाराज ये बात करी रहा छे, यस्या स्वयं श्रुतकृतातिशयं विवेक पीयूष वर्ष रमणीयतमं श्रयन्ते, यस्या स्वयं जेना हृदय नो आशय, छठा श्लोक में विनय विजयजी महाराज आ बात करे छे के जेना हृदय नो आशय, यस्या स्वयं श्रुतकृतातिशयं, ज्या भावनाओ सांभळवानी छे, श्रुत ज्ञान छे, तीर्थंकरोनी वाणी छे, एना द्वारा श्रुतकृतातिशयं एना कारणे अतिशय जेने प्राप्त थयो छे, एटले के जेने विशिष्ट एवी शक्ति प्राप्त थई छे, जेना हृदय नो वलण ज बदलाई गयु छे आ सांभळवाना कारणे, आ भावनाओना कारणे, एनाथी हृदय ने भावित करवाना कारणे, जेना हृदय नो आखुं वलण बदलायु छे, तो एवा बदलायेला वलणनी उपर विवेक रूपी अमृत नो वरसाद हमेशा थया ज करे छे। मनना वलण ने बदली नाखो तो अंतरमांथी ज अमी वर्षा चाल्या करशे शुभ भावोनी, अने ए शुभ भावोनी ज्यां अमी वर्षा चाल्या करशे त्यां ज्यां सिंचन होय, ज्यां वरसाद सारो वरसतो होय, त्यां वेलडीओने वत्ता केटली वार लागे, पछी सद्भावना सुरलता नहीं तस्य दूरे, एने माटे अमृत वेल सद्भावना नी समता नी अमृत वेल नहीं तस्य दूरे, एने माटे जराय दूर नथी, अने ए जो फैलाई गई तो शुं थशे, लोकोत्तर प्रसम सौख्य फल प्रसूति, लोकोत्तर एवं प्रसम नु सुख छे, समता नु सुख छे, आत्मा नु जे सुख छे एनो ए जन्म करावी आपसे, एनो जन्म थशे एमांथी। ए कल्प वेलडी सुरलता नी नीचे आवेलो आत्मा ए ए लोकोत्तर सुख ने जन्म आपी देशे, एवा शुभ वातावरण नी वच्चे के जेनी अंतिम आकांक्षा छे, अंतिम जंखना छे, ए तो थशे के तमारा हृदय नु वलण बदलाई गयु हशे। तो भावनाओनु आ कार्य छे के आपणा हृदय ना वलण ने बदली नाखे छे। एक नी एक वात तमे वारंवार विचारता रहो विचारता रहो विचारता रहो, मन ने ए रीते केड़वता रहो केड़वता रहो केड़वता रहो, तो एक दिवस चोक्कस एवो आवे के पछी सामे कोई विपरीत घटना बनी होय पण केड़वायेली आपणी विचारधारा एने अनुरूप ज विचार ने जन्मावशे, अने एवो अनुरूप सम्यक विचार जन्म्यो तो एना कारणे जे मनमां व्याकुळता थती होय व्याकुळता थती टळी जशे। मनना वलण ने बदली नाखवानुं छे। आजे आपणा मनना वलण ऊंधा चाल्या छे, कंईक पण आवे एटले तरत ज आपणे अकड़ाई जईए छीए, अपसेट थई जईए छीए, विवेक गुमावी बेसीए छीए, आवेशमां अंध बनी जईए छीए, अने अंध बनेला एवा आपणे न करवाना कामो करी बेसीए छीए। पण आ बधुं केम थाय छे के आपणे पहेलेथी खोटुं गणित मांड्युं, एक गणित गुणाकार करवो होय એમાં પહેલો જ એક આંકડો જે છે એનો ગુણાકાર કરતા તમે ખોટું ગણિત માંડી દીધું અને ખોટો આંકડો મૂક્યો, માની લો કે પછીનું બધું ગણિત સાચું પણ કરો તો એ જવાબ સાચો આવે કે ખોટો? એક પહેલી ભૂલ કરી એટલે બાકીનો બધો જવાબ, એમ સંસારની અંદર જીવન જીવતો જીવાત્મા એની સામે આવતા પાત્રો પદાર્થો પરિસ્થિતિઓ એ બધાને મૂલવવાનું જો ભૂલી ગયો, ખોટી રીતે મૂલવણી કરી નાખી, હૃદયનું વલણ ખોટી રીતે ઢળી પડ્યું ને એક ખોટી ભૂલ કરી તો એ પછી જીવનની બધી પ્રવૃત્તિઓ છેવટે અશાંતિમાં તાણી જનારી બનશે, જવાબ જીવનનો ખોટો આવીને ઉભો રહેશે। વિનય વિજયજી મહારાજ કહે છે પહેલેથી જ ભૂલ ન થાય માટે સાવધાન થાવ, મનના વલણ જ બદલી નાખો તમે કે હા બરોબર છે હું સમજતો તો આમ જ થાય આમ જ હોય, એ વિચાર તમારી વ્યાકુળતાને એકદમ તાળી દેશે। યસ્યા સ્વયં શ્રુતકૃતાતિશયં વિવેક પીયૂષ વર્ષ રમણીયતમં શ્રયન્તે, જેનો આશય શ્રુતથી પવિત્ર થયેલો છે ને એના કારણે જેની ઉપર અમૃતની વર્ષા થઈ રહી છે એવા અમૃત વર્ષા વિવેક રૂપી અમૃત વર્ષાના કારણે એના આત્માની ધરતી ઉપર સમતાની વેલને પાંદરી જતા વિસ્તરી જતા જરાય વાર નહીં લાગે અને એવી વેલની નીચે પ્રસન્નના સુખની પ્રસૂતિ કરી દેશે, એ જન્મ આપી દેશે કોઈક આધ્યાત્મિક સુખને। આવા સુખનો અનુભવ કરવા માટે હૃદયના વલણ બદલતા શીખવું જોઈએ। જો વલણ ન બદલ્યું, જો એના કારણે વિવેક જાગ્રત ન થયો તો નાનકડી પણ ભૂલ ક્યારેક મોટી થપાટ મારનારી પણ બની ગયા વિના રહેશે નહીં। નાનકડી ભૂલ વિવેક ચૂકી જાય છે માણસ, અને વિવેક નથી એટલે સારા સાર નો એને ખ્યાલ આવે જ નહીં કે શું કરવા જેવું છે શું નથી કરવા જેવું। અત્યારે
શું પકડી લેવા જેવું છે, શું જતું કરવા જેવું છે, એ સમજી શકતો નથી. જીવ વિવેક ન હોવાના કારણે, વિષયોની લોલુપતાના કારણે, કોઈક તીવ્ર આકર્ષણોના કારણે, અને માટે એવી ગંભીર ભૂલ કરી બેસતો હોય છે કે પોતાના જ સુખને એ દૂર ફગાવી દેતો હોય છે. શેઠજીને મળ્યો હતો અવસર, મળ્યો હતો નારદજી જેવા. નારદજી વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યા હતા. કાયમના દુઃખો ટળી જાય ને પરમ સુખની પ્રાપ્તિ થઈ જાય એવો અવસર હતો. પણ વિવેક ન હોય, એ અત્યારે કઈ તકને પકડી લેવા જેવી છે ને કઈ વાતને જતી કરવા જેવી છે એનો એને ખ્યાલ ન રહે, એટલે વિવેક નહોતો. માટે શેઠજી ખેંચાઈ ગયા, દીકરાને પરણાવી દઉં પછી વૈકુંઠમાં આવીશ. પરણાવવા માટે 2 મહિના બગાડ્યા. પરણાવ્યા પછી વળી નારદજી આવ્યા કે ચાલો શેઠજી વૈકુંઠમાં આવવું છે ને, તો કે આવવું છે, પણ જરાક હવે દીકરાનો આગ્રહ છે કે પોતરાનું મોં જોઈને પછી જજો. એટલે વળી પાછા 2 વર્ષ બીજા બગાડ્યા. વિવેક નથી ત્યાં, શું પકડવું ને શું છોડી દેવું એ ખ્યાલ ન રહે, અને એ ખ્યાલ ન રહે એ કોઈ દિવસ સુખનો અનુભવ ન કરી શકે. 2 વર્ષની મુદત લઈને પાછા ગયા નારદજી. 2 વર્ષ પછી પાછા આવ્યા તો શેઠજીનો પત્તો જ નથી લાગતો. દીકરાએ કહી દીધું કે શેઠજી તો ઉપડી ગયા છે, અવસાન થયું છે, શેઠનું મૃત્યુ થયું. નારદજીને ધ્રાસકો પડ્યો કે આવો મહાન ઊંચો જીવ, જે સંસારમાં રહેવા છતાં સંસારમાં જેને કોઈ રસ નહોતો, અહીં બેઠો બેઠો પણ ભગવાનનું નામ લેતો હતો, ક્યારે વહેલું વૈકુંઠ મળે એની વાતો કરતો હતો, આવો વિચારો આત્મા ચાલ્યો ગયો, આત્મા મહાન હતો, ક્યાંક તો ગયો હશે. વળી ભગવાન પાસે પહોંચ્યા. ભગવાન કે છે રેવા દો નારદજી, નકામાં ધક્કા ન ખાઓ. નારદજીએ છતાં પણ શેઠજીનો પક્ષ ખેંચ્યો, બહુ આગ્રહ કર્યો, પ્રભુ એક વાર મને આપ એનું એડ્રેસ બતાડો, જો એને લઈ આવું છું કે નહીં. અરે એને બિચારાને તો એક જ તમન્ના છે, ચોક્કસ આવશે આ શેઠજી તો. અને છેવટે ભગવાને એને ઠેકાણું બતાડ્યું કે જુઓ નારદજી, એ દીકરા જ્યાં આગળ તમે એને ગયા હતા, એ દીકરાનો જે ગોડાઉન છે એનો અનાજનો ધંધો છે, તમે જે ગયા હતા એ તો એની ઓફિસ છે, પણ એની થોડીક આગળ એનું એક ગોડાઉન છે જેમાં અનાજની ગુણોની ગુણો ભરી રાખે છે. એ ગોડાઉનની અંદર આ મારો દીકરો, મારો ધંધો, મારું ઘર, આ મમતામાં ને મમતામાં મરીને એના જ ગોડાઉનની અંદર ઉંદરડા તરીકે ઉત્પન્ન થયો છે શેઠ. ઓહો, નારદજી તો સ્તબ્ધ થઈ ગયા સાંભળીને કે આવા મહાન ભાવિક ધર્મપ્રેમી શેઠ મરીને ઉંદરડો ત્રિયંચની ગતિમાં હશે. ઠીક છે, હવે શરીરની શું મહત્વ છે, દેહ ગમે તેવો હોય, આત્મા તો મહાન છે ને. ઉંદરના અવતારમાં ગયો તો શું થઈ ગયો, પણ એ ઉંદરના પણ દેહમાં રહેલો આત્મા કેટલો મહાન છે. મારે તો એવા આત્માનો ઉદ્ધાર કરવો છે, ભલે એને ઉંદર રૂપે હોય તો ઉંદર રૂપે, પણ મારે એને લઈ આવો. એટલે નારદજીએ પાછું પ્લેન તૈયાર કર્યું, પ્લેન લઈને પાછા આવ્યા નારદજી અહીંયા આગળ. પેવેલિયનમાં વિમાન ઉતાર્યું, પોતે નીચે ઉતર્યા, નીચે ઉતરીને સીધા જાય છે. ત્યાં આગળ દીકરાની દુકાને ગયા, પેઢીએ દીકરો બેઠો હતો. વળી પાછો નારાયણ નારાયણ કર્યો એટલે દીકરો ઉભો થઈ ગયો. પ્રભુ નારદજી આપ ફરી પધાર્યા, કહો કેમ પધાર્યા છો, તારું ગોડાઉન ક્યાં છે કે. ચલો દીકરો વિચારમાં પડી ગયો કે નારદજીને વળી મારા ગોડાઉનની હું જરૂર પડી. પ્રભુ આપને કઈ કામ? હા મારે કામ છે, હું તારા બાપને લેવા માટે આવ્યો છું. તારા પિતા બહુ ઊંચો જીવ છે, બિચારાને સંસારમાં કોઈ આકર્ષણ નથી, આ તારા કારણે એને એનો જન્મ એડે ગુમાવ્યો. પણ ખેર, આત્માની મહાનતા ક્યાંય ટળતી નથી, એવો એ મહાન આત્મા તારે ત્યાં ગોડાઉનમાં ઉંદરડા તરીકે ઉત્પન્ન થયો છે. ચાલ તું મને બતાડું, એને વૈકુંઠમાં લઈ જવા માટે આવ્યો છું, તું મને તારું ગોડાઉન બતા. ભલે પ્રભુ. દીકરો નારદજીને લઈને ચાલ્યો આગળ. જરાક ગોડાઉન હતું, એક મોટું ગોડાઉન ખોલે છે, અંદર ગયા. નારદજી આમ ઉભા રહ્યા, જુએ છે, ક્યાંય ક્યાંય દેખાય છે, પણ આમ તેમ નજર નાખે છે. થોડીક વાર તો દેખાવે નહીં, એટલામાં અચાનક 2-4 ઉંદરડા દોડતા હતા અને એની પાછળ એક બિલાડો પડ્યો હતો. ઓહો સોરી, નારદજી એમ કીધું વિષ્ણુ ભગવાને કે ગોડાઉન ની અંદર બિલાડા તરીકે ઉત્પન્ન થયો છે. હવે આ બિલાડો તો બિલાડો, નારદજી આયા જુએ છે તો આગળ 4 ઉંદરડા ને પાછળ બિલાડો દોડાદોડ ચાલી છે, જોઈ લીધું. પણ નારદજીએ તો તરત, નારદ ઋષિ દેવર્ષિ કહેવાય, એને તો બધું આવડે, બધાની ભાષા પણ આવડે, બધું જાણે, એ તો દેવર્ષિ. દેવર્ષિ નારદે બિલાડાને એની ભાષામાં તરત જ બોલાવ્યો કે કેમ ભાઈ. અને જેમ નારદજીને જોયા બિલાડાએ, બિલાડો ઓળખી ગયો. ઓહો પ્રભુ આપ પધાર્યા. નારદજી કે હવે ગરબડ નહીં, તારે આવવું છે વૈકુંઠમાં. પ્રભુ એમાં પૂછવાનું શું હોય? જુઓ ને પ્રભુ, આ સંસારની માયા કેટલી ખતરનાક, આ દીકરાઓના મોહમાં રહ્યો, મેં તો મારો જન્મ ગુમાવ્યો. પ્રભુ આપની કેટલી કરુણા, આપની કેટલી દયા કે મારા જેવા અભાગ્યા જીવ ઉપર પણ આપે દયા કરી આપ મને લેવા પધાર્યા. પ્રભુ નારદજી કે આ લેવા જ આવ્યો છો, હવે ગરબડ નહીં, મારે તારું ભાષણ સાંભળવું નથી, વૈકુંઠમાં આવવું છે ને. પ્રભુ આવવું જ છે, અહીં છું, પણ જીવ ત્યાં જ પડ્યો છે, અખિયા હરિ દર્શન કી પ્યાસી. પ્રભુ ક્યાં જીવને સુખ છે, પણ તમન્ના તો એ જ છે ક્યારે વહેલું વૈકુંઠ મળે. તો નારદજી કે બસ તો ચાલ, વાંધો નહીં, બિલાડો તો બિલાડાના અવતારમાં, પણ હું તને લઈ જઈશ, અને ત્યાં તો વિષ્ણુ ભગવાન છે, ભગવાન તને આ અવતારમાંથી મુક્ત કરી દેશે, તને મુક્ત કરી દેશે, તું ધન્ય બની જઈશ, ચાલ તું ચાલ જલ્દી. પ્રભુ સાચું કહું,
ક્યારનો તમારી રાહ જોતો હતો કે ક્યારે નારદજી આવે, ક્યારે હવે જો ફરી મોકો મળે ને આપણા નસીબમાં હશે તો જ નારદજી આવશે અને તો જ કંઈક આપણું ઠેકાણું પડશે અને વૈકુંઠમાં જવાનું મળે, મેં તો આ મોકો ગુમાવ્યો, પ્રભુ આપની રાહ જોઈને બેઠો હતો અને ખરેખર એને માટેની મારી પૂરી તૈયારી હતી, પણ હું અહીં રાહ જોતો હતો ત્યારે આપ પ્રભુ પધાર્યા નહીં. આજે આપ પધાર્યા છો ત્યારે મન તો એમ કે છે કે હમણાં જ આપની સાથે ચાલ્યો આવું, પણ પ્રભુ સાચું કહું, આ મારા દીકરાએ હમણાં જ ₹80,000 માલ ભર્યો છે અહીં આગળ આ ગોડાઉનમાં, પૂરા ₹80,000 માલ ભર્યો છે. અને પ્રભુ આપ જોઈ રહ્યા છો ને ઉંદરડાનો અહીં કેટલો ત્રાસ છે, આ હું છું તો ઉંદરડા થોડા કે ગભરાય છે અને દૂરના દૂર રહે છે. જો હમણાં હું ચાલ્યો જઉં તો આ ઉંદરડા એક પણ ગુણ સલામત નહીં રહેવા દે, બધી ગુણો કાતરી નાખશે, મારા દીકરાને એટલું મોટું નુકસાન થશે. અને પ્રભુ એમ થાય કે વૈકુંઠમાં જવું હોય, આવું ઊંચું સારું કામ કરવું હોય તો પરોપકાર કરીને ગયા હોઈએ તો આત્માને ત્યાં પણ શાંતિ મળે, આ દીકરાનું કેટલું ભલું થઈ જાય. પ્રભુ મને તો કોઈ મોહ નથી, મારે તો હવે શું લેવા દેવા છે, પણ મારા રહેવાથી જો દીકરાને નુકસાન થતું અટકતું હોય, હા કારણ કે હું છું તો ઉંદરડાઓ પરોપકાર, બાકી કઈ અમને કોઈ મોહ નથી, પરોપકાર માટે આ તો દીકરાનું ભલું થાય એટલા માટે જ રહ્યા છો ને. ગરડાઓને મારે પૂછો, ગરડાઓને કહીએ કેમ ભાઈ હવે શું કામ ચોંટ્યા છો, સાહેબ હજી છોકરાઓને અનુભવ નથી, ધીમે ધીમે છોકરા તૈયાર થાય છે, જરાક બરોબર અનુભવ લઈ લે, અમને તો હવે સાહેબ કઈ મોહ નથી સંસારમાં, પણ દીકરા હોય તો જવાબદારીઓ છે, બાપ તરીકે એ બી સંભાળવું પડે, દીકરાને વ્યવસ્થિત તૈયાર કર્યા હોય તો પરિવાર દુખી ન થાય, એ પરોપકાર માટે જ રહ્યા છો ને બધા. કેટલા પરોપકારી જીવો રહે છે મા લક્ષ્મીમાં, તો દીકરો ઈચ્છતો નથી કે મારે બાપનો અનુભવ જોઈએ છે, દીકરાને એક કે બાપનો અનુભવ લેવો નથી, કારણ કે દીકરાના ને બાપના વિચારોના ને કાર્ય પદ્ધતિના કોઈ મેળ પડે એમ નથી. દીકરો ઈચ્છે છે કે બાપા આવે આમાંથી ખસી જાય તો સારું, દુકાને ના આવે તો સારું, કચકચ ન કરે તો સારું, પણ બાપને મોહ છૂટતો નથી. બાપ કે છે નહીં નહીં બેસ બેસ હજી તારે અનુભવ લેવાનો છે, બાપ ભૂલી જાય છે કે અનુભવ આપવાની ચીજ નથી લેવાની ચીજ છે, પેલાને લેવું નથી ને તમારે પરાણે આપવું છે, પછી સંઘર્ષ ઉભા થશે કે બીજું કંઈ થાય, અનુભવ લેવાની ચીજ છે કે આપવાની ચીજ છે. દીકરાને 7 વાર ઘરે જોઈને એ એમ કે બાપુજી તમારા અનુભવની મને જરૂર છે માટે તમારો અનુભવ આપો, પણ દીકરો તો ઈચ્છતો જ નથી, એ કે છે કે બાપા તમારા કાળ જુદા હતા, જમાના જુદા હતા, આજની બધી પદ્ધતિઓ બદલાઈ ગઈ, હવે તમારી જૂનવાણી રીતો ના ચાલે, તમે કચકચ ના કરો વચ્ચે. બાપ કે બેસ બેસ હજી તને બહુ ખબર પડે, ઉગીને ઉભો થયો છે, અનુભવ શું છે તને, હું કહું એમ કર. અને આમાંથી સંઘર્ષો ઉભા થાય છે, આજે જૂની પેઢી અને નવી પેઢીના સંઘર્ષો ઉભા થયા છે, કારણ કે જૂની પેઢી હજી પોતાને મોહ છોડવા તૈયાર નથી, અધિકારો છોડવા તૈયાર નથી, અપેક્ષાઓ છોડવા તૈયાર નથી, નવી પેઢી એની રીતે વિકસી રહી છે અને સમજવા તૈયાર નથી, બંને કંઈક ભૂલ્યા છે, માટે ઘણા સંઘર્ષો ઉભા થયા છે. અને છતાં માને એમ કે અમે તો પરોપકાર કરી રહ્યા છીએ. આ પેલો બિલાડો કે પ્રભુ મને તો કોઈ મોહ નથી સંસારમાં, પણ દીકરાએ ₹80,000 માલ ભર્યો છે, હું છું તો જરાક આ ઉંદરડા કંટ્રોલમાં રહે છે, હમણાં હું ચાલ્યો આવીશ તો બિચારાને એક કે ગુણ સલામત નહીં રહે, બધું નુકસાન થઈ જશે, પ્રભુ વૈકુંઠમાં જવું હોય તો થોડુંક કંઈક પરોપકારનું કામ કરીને જઈએ તો વધુ સારી સદગતિ મળે. એટલે પ્રભુ જોજો ખોટું નહીં લગાડતા ભાઈ સાહેબ, મારે તો વૈકુંઠમાં જ, પણ અને વધુ સમય નથી, ફક્ત 3 મહિના પછી સોદો પણ નક્કી થઈ ગયો છે, 3 મહિના પછી માલની ડિલિવરી છે, 3 મહિનામાં જો આ માલ ચાલ્યો જાય, ગોડાઉન ખાલી થઈ જાય તો પ્રભુ પછી હું તો તૈયાર જ બેઠો છું, હવે આ સંસારમાં કઈ રહેવા જેવું છે ભાઈ કઈ. એવી એને સફાઈ બંધ વાતો કરી નારદજી પાછા એની વાતોમાં આવી ગયા કે ખરેખર બિચારો જીવ તો ઘણો ઊંચો છે, પણ હવે એની આ વાત સાચી છે, જોઈ રહ્યો છો ને કેટલા ઉંદરડાનો ત્રાસ છે પણ હશે, અને કઈ વધુ સમય નથી, 3 મહિનાની વાત છે, કઈ નહીં, ચલો 3 મહિના વળી પાછી એક પૃથ્વી ઉપર પરિક્રમા કરી આવી. આમે નારદજી કુતુહલ પ્રિય તો ખરા જ, ક્યાંક ને ક્યાંક જાય, આડું અવડું કરે, માથાકૂટ કરે, ટાઈમ પાસ કરવો હતો. નારદજી વળી પાછા ટીજી પેવેલિયનમાંથી ત્યાંથી પાછા ફર્યા, ટીજી પેવેલિયનમાં પ્લેનમાં બેસી ગયા અને પ્લેનની 3 મહિનાની ટૂર ઉપર નારદજી ઉપડી ગયા છે. એ 3 મહિનાની ટૂર કરીને આવતીકાલે પાછા આવશે નારદજી. હવે આવતીકાલે આવે ત્યારે આ શેઠજી જે બિલાડાના અવતારમાં છે, 3 મહિનાની એને મુદત પાડી હતી, એ શેઠજી હવે શું કરે છે, નારદજીને હજી તો કેવા કેવા ધક્કા થાય છે, વિવેક નથી, કેવો અવસર મળ્યો છે, અવસરને ઝડપી લેવાનો વિવેક નથી, અને સારામાં સારી તકો મળી હોય બધું નકામું જાય છે, કારણ કે વિષયોની લોલુપતા પડેલી છે, દ્રષ્ટિ જ નથી, માટે આ બધી ગરબડો ઉભી થાય છે. વિનય વિજયજી મહારાજ આ શાંત સુધારસ ગ્રંથની અંદર આ વિવેકને જગાડવાની પ્રેરણા કરે છે, અને એ પ્રેરણા કર્યા પછી હવે ભૂમિકાના છેલ્લા 2 શ્લોકો આવતીકાલે આપણે વિચારવાના છે, કે જે ભૂમિકાના હવે 16 ભાવનાઓ શરૂ થવાની છે, એ 16 ભાવનાઓ પહેલા ભૂમિકાના 2 શ્લોકો છે, એ 2 શ્લોકોની અંદર વિનય વિજયજી મહારાજ આવતીકાલે એ બતાડશે કે આ જે 16 ભાવનાઓ છે એ 16 ભાવનાઓ કઈ કઈ છે. 16-16નો આખો એક સામાન્ય નકશો આવતીકાલે ચિતરવામાં આવશે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ
प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम्।